चैनर एट हिंदी पार्ट पांच सवाल बाल मन के जवाब डॉक्टर कलाम के गुड मॉर्निंग विद्यार्थी मित्रों अपने जो घो समय थी गो आप हिंदी में पाठ लीधो न तो पांचमो पाठ से प्रश्नोत्तर शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अब्दुल पाकिर जेनुलाबुद्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थी બચ્ચો કે જીજ્ઞાસાઓ કા તુરંત ઉત્તર દેને કે સદૈવ તત્પરથી હવે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જે આપણા રાષ્ટ્રપતિ તો પછી પણ એ દેશના મહાન વૈજ્ઞાનિક પોતે હતા હવે એ બાળકોને એવી રીતે એને પ્રશ્ન પૂછે હે ફોન ઉપર અને બાળકોના મનની અંદર જે વિચારો હોય એ વિચારો વ્યક્ત કરવા માટે એ હંમેશા તત્પર રહેતા હતા हम प्रश्न करता आर अरविंद कक्षा कक्षा तीन सेंट मेड स्कूल चेन्नई क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं डॉक्टर कलाम कक्षा पांचवें शिवम शु, शु, सुब्रमण्यन अय्यर की एक बात मुझे याद आती है कि एक दिन कक्षा में वे हम यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर ઈસકા જીવંત ઉદાહરણ દયા વસી યાદગાર ઘટનાથી જો મેં મને મન મસ્તિષ્ક મેં હંમેશા કે લીધે બેઠ ગઈ ઈ મુજબ આગળ બઢ નાખી હવે એ કેવી રીતે આગળ વધ્યા આપણે ગમે એ વસ્તુ જોઈએ હે એ જોયા પછી આપણને એમ થાય કે એ પક્ષી ઉડીને કેવી રીતે જઈ શકે છે તો પછી એને પ્રેરણા મળે કે એ પોતે વૈજ્ઞાનિક રીતે આગળ વધ્યા અને એને મિસાઇલ માટે એને ઘણી બધી શોધ કરતા કરી પ્રશ્ન કરતા સરયુ મકર કક્ષા પાંચ વાલ્મિકી હિન્દી માધ્યમિક શાળા નાગપુર માતૃભાષા છે એની અંદર આપણે હંમેશા આપણે વિચારી શકીએ બોલી શકીએ અને વિકાસ કરી શકીએ તો આપણે આપણે અંગ્રેજી માધ્યમ નોલેજ માટે જરૂરી છે પણ ડોક્ટર અબ્દુલ કલામ શું છે વૈશ્વિક સ્તર પર સંપર્ક સંપર્ક કે લી અમે અંગ્રેજી જૈસી એક સંપર્ક સંપર્ક ભાષા કી કીતાંત આવશ્યકતા એ પોતે કહે છે કે માતૃભાષાની અંદર જ આપણે ભણવું જોઈએ બીજો પ્રશ્ન છે હર્ષ પટેલ કક્ષા પાંચ મુદ્દિ આપી તરફ બનના ચાહતે તો હમ ક્યાં કરના હે આ તો એ પોતે કહે છે કલામ જબ આપ અવસ્થા કદમ રખે આપી આપકો જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કર લેના હંમેશા કુછ બડા સોચો નાના હોય ત્યાંથી જ વિચારી લઉં કે મારે મોટો થઈને આ જવું તો એમાં તમારે આગળ પ્રગતિ કરવી જોઈએ અને એમાં જ આગળ અને હંમેશા છે એમાં પ્રયત્ન કરવો જોઈએ કહેને કા અર્થે કે જી જી તોડ મહેનત કરો જ્યો જ્યો આપ આગે કી ઓર બઢોગે આપકા સામના બાધાઓ તથા કઠિનાયો છે હોગા આપકો અપને અંદર દ્રઢ સાહસ પેદા કરના હોગા સમસ્યાઓ કો પરાજિત કરને મહારત હાસિલ કરની હોગી કે આપ નિરંતર જ્ઞાન અર્જિત કરો જ્ઞાન હે પછી તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધો પ્રશ્ન કરતા ચિરાગ જૈન મુંબઈ કોણ ચુનૌતી આપણે જોઈએ તો સૌથી મોટી પ્રશ્ન આપણો શું છે ભારત દેશની અંદર તો કે ભારત કો સન દો બીસ તક એક વિકસિત રાષ્ટ્ર કે રૂપમાં પરિવર્તન કરના ઓર દેશ કે એક સે અધિક નાગરિકો કે ચહેરે પર મુસ્કાન દેખના યહી રાષ્ટ્ર કે બડી चुनौती है जो, जो प्रश्न करे जे हर्ष चांडक मलाड मुंबई आपकी दृष्टि में साहस की परिभाषा क्या है अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है प्रश्नकर्ता लंदन हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें ભારતીય મૂળ કા કોઈ બી વ્યક્તિ એક વૃદ્ધ ભારતીય પરિવાર કા કાંગે ઓર સાંસ્કૃતિક વિરાસત પર ગૌરવાય સૌભાગ્ય સે આપ એસી આપિમાં હૈ કે આપણી માતૃભૂષ ભૂમિસે તરત તરફ સુડે હુએ ઔર લીએ ગૌરવ કી બાત ભલે ગમે ત્યાં રહેતા હોય હે પણ આપણે ભારતીય સંસ્કૃતિ આપણે ભૂલવી ન જોઈએ અને ભારતીય સંસ્કૃતિ એ જ આપણે એક ગૌરવ કહેવાય મુંગેર જો ભી બચ્ચે આપસે મિલતે હે કહેતે કે એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક એન્જિનિયર ડોક્ટર આદિ બનના ચાતે પર કિસાન મજદૂર ઓર કલાકાર ભી કિસી રાષ્ટ્ર કે લી ઉતને મહત્વપૂર્ણ હૈ હમ એસે પરિવારો આતે હેલી આપણે ડોક્ટર એન્જિનિયર જ થવું એવું નથી પણ એક તમે સારા એક ખેડૂતની જરૂર છે એક આપણે મજદૂરની જરૂર છે કલાકારની જરૂર છે તો જ રાષ્ટ્ર વિકાસ કરી શકશે આપણે એમ જ કહીએ કે બધાને ડોક્ટર એન્જિનિયર જ થવું છે એવું નથી હે અહીંયા આપણા દેશની અંદર એક મજદૂરની જરૂર છે અને એક કિસાનની જરૂર છે અને કલાકારોની પણ જરૂર છે હવે ઈટાવાસે આપ કહેતી કે દો હજાર વીસ તક વિકસિત રાષ્ટ્ર બન જાય કે પણ નિરંતર બઢતી જનસંખ્યા ઓર બેરોજગારી છે સંભવ અને દેગી આપણે જોઈએ હે કે બે હજાર વીસની અંદર આપણે મોટા મોટી તકલીફ કઈ છે તો કે બેરોજગારી અને જનસંખ્યા આના હિસાબે આપણી બેરોજગારી વધે છે ગ્રામીણ ક્ષેત્રોમાં બડી સંખ્યામાં ઉદ્યોગ ધંધા સ્થાપિત ક્યા જાય ક્ષેત્રોમાં રોજગારી કે પ્રચુર અવસર પેદા અંદર છે એ વૈજ્ઞાનિક સાધનો આવી જાય ત્યાં વીજળી મળે બધી સુખ સુવિધા હોય તો લોકો શહેર તરફ આવવાના નથી અને રાષ્ટ્ર વિકાસ કરશે હવે પ્રશ્ન કરતા હર્ષ મહેતા બડોદા આપકો ક્યો લગતા બીસ તક ભારત વિકસિત રાષ્ટ્ર બન જાયગા ભારત કે જનસંખ્યા અરબસે અધિક ચૌવન કરોડ પચીસ વીસ તક વિકસિત રાષ્ટ્ર મેં પરિવર્તન ખાકા ભી ઉપલબ્ધ હૈ ચોવન કરોડ યુવાનો કે વિચારો કે એકતા નીચે વિકસિત રાષ્ટ્ર મેં પરિવર્તન નવ યુવાનો છે એ બધું કરી શકશે જો હે બે હજાર વીસનું વર્ષે એ આ યુવાનો છે राष्ट्र ने आग लश्न करता बारा अमर ज्योति इंग्लिश स्कूल बेंगलुरु कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें घना आप जुए कि स्कूल पढ़ाई तकलीफ हो रीते तकलीफ हो बदी है तो, तो इन्हें पराजित कर कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से पराजित करना होगा विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए અમૃતાપુરી ભારત કો વિકસિત રાષ્ટ્ર બનાને મેં રાજનીતિજ્ઞ કી કયા ભૂમિકા હોની છે જિમ્મેદાર રાજનીતિજ્ઞ દૂરદર્શિતાપૂર્ણ નીતિયા બનાતા હે મહાત્મા ગાંધીને નિષ્ઠા કે રાજનીતિક સિદ્ધાંતો કો સત્ય અહિંસા તથા નિસ્વાર્થ ભાવના મેં ઢાલને હુએ બ્રિટિશ શાસકો વિરુદ્ધ આપણી લડાઈ છેડી હવે દૂરદર્શિતાપૂર્ણ નીતિયા બનાવી જોઈએ લાંબુ વિચારવાનું અને એ નીતિઓ કે નીતિઓના હિસાબે અને બીજું કે રાજ સિદ્ધાંત વર્તમાન રાજનીતિક્ઞ કો આપણી કઠિન ઉત્કૃષ્ટતા ઓર પારદર્શ પારદર્શિકા હે વ્યવ ભ્રષ્ટાચારને એવું બધું ન થાય અને દેશ આગળ વધે એવા જો રાજકારણી લોકો છે દેશની અંદર જે બેઠા છે એ લોકો વિચારે તો આપણે આ વસ્તુ કરી શકીએ છવ્વીસ કરોડ ભારતીયો કે ઉત્થાન કે લીએ બી કાર્ય કરના હોગા જે લોકો નથી કરી શકતા એમને આપણે કરવા માટે પ્રેરીએ प्रश्नकर्ता इंस्टीट्यूटीआर इंस्टीट्यूट चेन्नई रक्षा की दृष्टि से विजन 2000 का लक्ष्य पाने के पाने में महिलाओं की क्या भूमिका हो सकती है राष्ट्रीय सुरक्षा के बाद भी विजन 2000 का अभिन्न अंग है सशस्त्र सेनाओं में नियुक्त के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता तीनों सेनाओं में पर्याप्त तो महिला अधिकार नियुक्त है राष्ट्रीय रक्षा क्षमता में वृद्धि के लिए महिला उच्च स्तरीय सामरिक सेना बहुगुणिक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे મહિલાઓ આપણે જોઈએ તો મહિલાઓને તે બધા ક્ષેત્રની અંદર આપણે લાવવા જોઈએ અને રાષ્ટ્ર માટે એને યોગદાન આપી શકે છેલ્લો પ્રશ્ન છે જોધપુર દોરે પર ડોક્ટર કલામસે એક બચ્ચે દ્વારા પૂછા ગયા પ્રશ્ન કે આમ અતિ અતિ વિશિષ્ટ વ્યક્તિઓ કે દોર દોરે પર હો અનાવશ્યક ખર્ચ કમ નહીં તમને ઈસ મંચ પર એક બડી સી કુર્સી દેખી હોંગી વુર્સી અબર નહીં એ ઠીક એસે હિ અનુત્પાદક ચીજો પર હો રહે અનાવશ્યક ખર્ચ ભવિષ્યમાં નહીં હુંગે જે આપણે જોઈએ કે રાજકારણી લોકો છે એ ખર્ચ કરે છે એ ખર્ચ છે એની ઉપર આપણે લગામ રાખવી જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ પાઠ વાંચજો હજુ અહીંયા ભાષા સજ્જતાની અંદર પાના નંબર તેત્રીસ ઉપર સર્વનામ છે એક વચન બહુવચન હે અને પુનરાવર્તન છે એ ખાસ કરવાનું છે અને એની અંદર જે ઉપસર્ગ અને પ્રત્યય છે એ આપણે ખાસ મળીએ ત્યારે ખાસ જોઈશું અસ્તુ આભાર થેન્ક યુ